રાજકોટના સંત કબીર રોડ પર ડંપરની અડફેટે પિતા પુત્રના મૃત્યુ બાદ પોલીસે કાર્યવાહીના નામે માત્ર ભારે વાહનની પ્રવેશબંધીનું પાટિયું લગાડી દીધું હોય તેવી સ્થિતિ જોવા મળી છે ટીવી નાઇનના રિયાલિટી ચેકમાં એ જોવા મળ્યું કે રસ્તા પર બે રોકટોક ભારે વાહનો રસ્તા પર દોડી જ રહ્યા છે પોલીસના જાહેરનામા અનુસાર સવારે આઠથી બપોરે બે અને સાંજે પાંચ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ભારે વાહનના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે આમ છતાં પોલીસના જાહેરનામાના લીરેલીરા લીરા ઉડાડી કોઈપણ જાતની પરવા કર્યા વિના ભારે વાહનો રસ્તા પર દોડતા જોવા મળ્યા પોલીસે માત્ર પાઠિયું લગાડીને સંતોષ માની લીધો હોય તેમ વાહન ચાલકો સામે કોઈ કાર્યવાહી નથી થઈ અને પોલીસની કામગીરી સામે તેને કારણે સવાલ ઊભા થયા છે રાજકોટના સંતકબીર રોડ પર ડમ્પરની હડફેટે પિતા પુત્રના મોત થયા બાદ પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે રાજકોટ પોલીસના જાહેરનામા પ્રમાણે ભારે વાહનો પર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે આપને હું દ્રશ્યો બતાવવા માગીશ કે જે રીતે રાજકોટ ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા અહીં બોટ છે તે મૂકવામાં આવ્યું છે કે પેસેન્જર વ્હીકલ એટલે કે લક્ઝરી બસ છે તે સવારના આઠ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી શહેરમાં તેને પ્રવેશ બંધી છે સાથે સાથે જે ભારે વાહનો છે તેમને આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી અને વાગ્યા રાતના સુધી પ્રવેશ બંધી છે તેમ છતાં અનેક ટેન્કરો છે તે અહીંથી પસાર થતા કેમેરામાં કેદ થયા છે હવે જયારે સંતકબીર રોડ પરની ઘટના છે તે સામે આવ્યા બાદ પોલીસ છે તેના દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જુઓ તમે અહીં ભારે પ્રવેશ બંધી છે તેમ છતાં અહીંથી ટેન્કર છે તે પસાર થઈ રહ્યું છે કોઈ પણ પ્રકારની રોકટોક છે તે કરવામાં આવી નથી અને અહીં ટેન્કર છે તે પસાર થઈ રહ્યું છે જરૂરથી પોલીસની કાર્યવાહી સામે ક્યાંક સવાલો છે તે ઉઠી રહ્યા છે એક તરફ પણ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું આવ્યું છે છે અને બોર્ડ મૂકવામાં પરંતુ તેમ તેમ છતાં બે રોકટોક રીતે આ વાહનો છે તે પસાર થઈ રહ્યા છે પોલીસ દ્વારા કાર્યવાહી છે તે માત્ર નામ પૂરતી કરવામાં આવતી હોય તેવું પણ અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન રાજકોટ